वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમું તરંગ 22મું ભગવાન શ્રીહરિ ઝિંઝર ગામ પધાર્યા છે। ઝિંઝર ગામના મહાન એકાંતિક ભક્ત ખોડાભાઈ ભગવાન શ્રીહરિને વિનંતી કરે છે। અહમ મમત્વ देह गेहादिकता में अविद्या माया कर कराये या में। अहम ममत्व देह गेहादिकता में अविद्या माया कर कराये या में। हरि संग ममत्व करत भय सबही, हरि संग ममत्व करत भय सबही, बहुत सहवास भयेऊ तबही, बहुत सहवास भयेऊ तबही। भगवान श्रीहरिनी साथे सुराखाचर, सोमलाखाचर, अलैयाखाचर, મૂળુભા જાડેજા દરબાર, આ બધા દરબારો પૂર્વના મોટા મોટા દિગ્પાલો હતા, આ જન્મમાં મોટા મોટા રાજાઓ હતા। ભગવાન શ્રીહરિએ એમનું ઐશ્વર્ય દબાવી રાખ્યું હતું, દાસ ભાવે શ્રીહરિની સેવા કરનારા હતા। પરંતુ કથા શરૂ થાય છે, આ લોક એવો છે, હવે અલૈયા ખાચર કેટલા મોટા, પણ આ લોક એવો છે। કેવો લોક છે? અક્ષરધામના અનાદિમુક્ત આ લોકમાં આવે ને તો એણે પણ સાવધાન રહેવું પડે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી। અને આપણે સત્સંગમાં અધ્યાત્મના માર્ગમાં તો કેટલા ગાફલ છીએ, બધું કૃપા કૃપા કૃપા। તમે ગાડી ચલાવો તો એમ માનો ભગવાનની કૃપા છે તો ચાલશે, નકર કંઈ નહીં, ઊંઘી જઈએ, બીજું શું। તમે ગાડી ચલાવો છો, કેટલું કોન્સન્ટ્રેશન રાખીને કરો છો? તમે ગાડીમાં કોન્સન્ટ્રેશન રાખી શકો છો, એટલું પૂજામાં રાખી શકો છો? નથી રાખી શકતા। બહુ સમજવા જેવી બધી વાતો છે। તમે કોઈને ઈમેલ કરો છો, ઈમેલ આઈડી લખો છો, તમે કોઈને ફોન કરો છો, ફોન ડાયલ કરો છો, તમારા ફોનમાં 10 મુકેશ છે, પણ તોય તમે ફોન કરતા પહેલા ચેક કરી લો કે ભાઈ મુકેશભાઈ તો કયા, ન્યુયોર્કવાળા કે ન્યૂજર્સીવાળા, ચેક કરો છો ને? ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણે એટલું ચોક્કસાઈથી દર્શન કરી શકીએ છીએ? આ લોક કેવો છે એની વાત કરું છું। અક્ષરધામના અનાદિ મુક્ત આ લોકમાં આવે તેણે પણ સાવધાની રાખવી પડે, તો આપણા બધાની વાત શું? ઈશ્વર ચરણ સ્વામી
જેમણે ધ્યાન યોગ મુદ્રિકા નામનું પુસ્તક લખ્યું છે. સ્વામી ત્રિકાળ જ્ઞાની હતા. પોતાના અનેક પૂર્વજન્મનું જ્ઞાન સ્વામીને હતું. સ્વામી પૂર્વજન્મમાં અનેક બ્રહ્માંડોના બ્રહ્મા હતા, એકના નહીં, અનેક બ્રહ્માંડોનું સંચાલન કરનારા બ્રહ્મા પોતે હતા. ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના દીકરા તરીકે જન્મ્યા, ભગવાનનો સંબંધ થયો, ભગવાનની ભક્તિ કરી અને ગોલોકમાં પહોંચ્યા. ક્યાં હતા? સત્યલોકમાં હતા. બ્રહ્માનું સ્થાન સત્યલોકમાં છે ને. સત્યલોકમાંથી ક્યાં સુધી પહોંચ્યા? ગોલોક સુધી પહોંચ્યા. મનમાં હજી ઈચ્છા હતી આનાથી ઉપર અક્ષરધામ છે, ત્યાં જવું છે. એમાં ગોલોકમાં એમણે શ્રવણ કર્યું અક્ષરધામના અધિપતિ પૃથ્વી ઉપર પ્રગટ થવાના છે. ગોલોકમાંથી સ્વામી ઈશ્વરચરણ સ્વામી પોતે લખે છે, આ પૃથ્વી ઉપર પધાર્યા, એક મહાન સિદ્ધ સંત બન્યા, સિરોહીના રાજાએ ગુરુ માની લીધા. શ્રીજી મહારાજને મળવા માટે, અક્ષરધામમાં જવા માટે ગોલોકનું સ્થાન છોડીને આવેલા એ મહાન મુક્ત આ લોકની મોટાઈમાં બંધાઈ ગયા, રાજાના ગુરુ બન્યા. વાહ વાહ, પદ પ્રતિષ્ઠા સત્તા સંપત્તિ ચારે બાજુ હાજી હાજી કરનારા મળી ગયા. શ્રીજી મહારાજ ધામમાં જતા રહ્યા. આમનો દેહ પડી ગયો, ખબર પણ ન પડી. બોલો, અધ્યાત્મમાં આપણે એટલા બધા ગાફલ થઈને જીવીએ છીએ. મેં ગઈકાલે વાત કરી હતી, 24 કલાક અભ્યાસ કરજો. આપણને કેટલી વાર અહંકાર દેખાય છે, કેટલી વાર અહંકાર નડે છે, કેટલી વાર અહંકાર આડો આવે છે, તમે કોઈએ તપાસ રાખી હતી? નહીં રાખી હોય, કદાચ કોકે રાખી હોય તો. રાત ગઈ ઓર બાત ગઈ, આપણું તો આવું જ ચાલે છે ને. હમણાં શેરબજારના ભાવ અપડાઉન થતા હોય તો કેટલી આખી રાત જાગીને તપાસ રાખે કે ના રાખે? સારો સેલ આવવાનો તો આખી રાત તપાસ રાખે કે ના રાખે? આ ખોડાભાઈ જેની આપણે વાત ચાલે છે, રોજકા ગામથી મહારાજ ઝીંઝરમાં પધાર્યા, ખોડાભાઈના ઘરે છે. ખોડાભાઈ પણ બહુ મોટા મુક્ત હતા. અને આ બધી વાત કેવી છે, આપણે બધા આજે લોયાધામમાં બેઠા છીએ, પિયુડા મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં બેઠા છીએ. આ એક જન્મની સાધના નથી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. એક જન્મનું ફળ નથી, અનેક જન્મનું ફળ છે. પાછલા કેટલા જન્મમાં 2%, 3%, 4%, 5% એમ કરતા 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 2.5%, 2.75% એમ કરતા કરતા આ 25%, 50% આપણે પહોંચ્યા છીએ. અમારા દાદા મંતવ્ય લખે છે, દાદા તમે એક કાગળ લખો અને પછી એક ઝોલું મારો, ઊંઘી જાઓ કદાચ, તો મંતવ્ય જતું રહે ન જતું રહે? પછી જાગીએ એટલે પછી અડધો પેપર લખાણો હોય ત્યારથી આપણે આગળ ચાલુ કરી દઈએ. એમ ઘણીક વાર આપણે એક પગથિયું ચડીએ અને પાછું એક ઝોલું ખાઈ જઈએ તો ભગવાન પાછા મોકલે આ લોકમાં, 2-4 ચક્કર મારીને આવીએ પણ પાછા એક પગથિયું ચડ્યા છીએ તો પછી બીજા જન્મે બીજું પગથિયું. જેટલી તાલાવેલી વધારે, જેટલું તાન વધારે, જેટલી તાલાવેલી વધારે, જેટલું તાન વધારે, એટલા મહારાજ જલ્દી રાજી થાય છે. આ વસ્તુ બહુ યાદ રાખો. આ ખોડાભાઈ શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા ઝીંઝર આવ્યા છે. આ જ પ્રસંગ આપણા શાસ્ત્રમાં લખાયો છે. ખોડાભાઈની પરિસ્થિતિ ખૂબ નબળી હતી, અતિ ગરીબ હતા, માણ માણ રોટલા મળતા હતા, ખુમારીવાળા હરિભક્ત. ઘરમાં ગરીબી હતી પણ ચહેરા ઉપર ગરીબી નહોતી. આજના માણસો તો ખબર નહીં, ગમે એટલું મળે તો પણ ઓછું જ પડે, ગમે એટલું મળે.
પહેલાં હરીશભાઈ મને એકવાર વાત કરી હતી, યાદ છે હરીશભાઈ, કે તમે 10મા ધોરણ સુધી ભણતા હતા ત્યાં સુધી એક ચડ્ડીને એક ટીશર્ટમાં 10મું ધોરણ પૂરું કરેલું, 10 ધોરણ સુધી, હા, પેન્ટ જોયું નહોતું, તો પણ આનંદથી જીવતા હતા. એ વાત કરતાં કરતાં હરીશભાઈની આંખો ભીની થઈ ગઈ હતી, મેં ટેક્સાસમાં બેઠા હતા. અને આજે હજી 2 વર્ષનો ટબુડિયો હોય તો પણ બાપા કરતાં વધારે ખર્ચો દીકરાનો થઈ ગયો છે, બોલો. આપણે સાવધાન થવાનો બહુ સમય પાકી ગયો છે અને બહુ સીધું ગણિત છે, નહીં થઈએ તો બાજુવાળો દુઃખી નથી થવાનો, કોણ થશે? આપણે જ થશું. કોઈ આજે જબરી વાત લખી છે, આપણા રમેશ ભગત ટેક્સાસવાળા, એ વારંવાર આ વાત કરતા, કર્મ જ હોય કાળા તો શું કરે માળા, કર્મ જ જો કાળા હોય પછી ગમે એટલી કરો માળા શું કરે. કોઈ બહુ સરસ લખ્યું છે, લસણ છોડો પણ જોડે જોડે લખણ પણ છોડો. લસણ ખાવાનું આપણે છોડી દીધું પણ લખણ નથી છોડ્યા, જબરું લખ્યું દાદા. આ લખનારા પણ બેઠા બેઠા કંઈ મગજ દોડાવે છે, હા. જો એ પોતે આટલું કરી નાખે ને તો એ ઘણું થઈ જાય. અરે ડુંગળી છોડી પણ ડખા નથી છોડ્યા એનું શું? ડુંગળી છોડો અને જોડે જોડે ડખાને પણ છોડો. જીવનમાં બહુ સમજવા જેવી આ વાત છે. સુખનું કારણ એક જ છે, આપણી સમજણ. સમજણ આ શાસ્ત્રોમાંથી, આવી કથા વાર્તામાંથી મળે છે. વાલા ભક્તો, આપણે સાવધાન બનીને જીવીએ. ખોડાભાઈ ગરીબ હતા. મહારાજને મુક્તાનંદ સ્વામીએ વિનંતી કરી, મહારાજ આપનો ભક્ત છે, ગરીબ છે, કંઈક કૃપા કરો ને. મહારાજ કહે તો ગોપાળાનંદ સ્વામી આવશે ને ત્યારે કરશે. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી માટે ઘણા આવા પેન્ડિંગ કામો રાખેલા, કોઈને ખબર પણ નહોતી ત્યારે. શ્રીજી મહારાજ ધામમાં ગયા, આખો સત્સંગ ગોપાળાનંદ સ્વામીને સોંપ્યો, સાધુ વરણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો રે. ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ઝિંઝરમાં પધારેલા અને ખોડાભાઈ સ્વામીને એકાંતમાં મળ્યા. ખૂબ દુઃખી હતા, માંડ માંડ રોટલા મળે આવી પરિસ્થિતિ હતી. હરિભક્તોએ વિનંતી કરી, સ્વામી ભગવાનના ભગત છે, આવા મોટેરા ભક્તની આવી કફોડી પરિસ્થિતિ દયા કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી તો આમ ત્રિકાળ જ્ઞાની હતા. સ્વામી કહે, એકલી કૃપાથી કામ નહીં થાય, કર્મ અડાવે છે. સ્વામી, આવા મોટા ભગતને શેના કર્મ નડે? આ ખોડાભાઈ ઝિંઝર ગામના ગયા જન્મમાં સેવકરામ હતા. કયા સેવકરામ? વચનામૃત 10મું. સેતુબંધ રામેશ્વરથી મહારાજ નીકળ્યા હતા અને રસ્તામાં એક સાધુ અતિ બીમાર હતા. સંત જાણી એમાં પાછા બીમાર હતા એમ જાણી શ્રીજી મહારાજે 1 મહિનો સુધી સેવા કરી. પણ આ સાધુ એવા લોભી, એવા લોભી, એવા લોભી, વચનામૃતમાં શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું, અમે કૃતજ્ઞ જાણીનો ત્યાગ કરી દીધો. શ્રીજી મહારાજ એમને લોહીખંડ પેટ બેસણું એટલે ઝાડા થઈ ગયા. એના કપડાં ધોવાના આવા ગંદા, એના માટે રસોઈ બનાવવાની, ગામમાંથી ભીખ માગીને લાવવાનું. એની પાસે 1000 સોના મોહર હતી તો પણ નીલકંઠ વર્ણીને ગામમાં ભીખ માગવા મોકલે, રસોઈ બનાવીને જમાડે, પણ એક દિવસ નીલકંઠ વર્ણીને જમવાનું પૂછ્યું નહીં. એક દિવસ નીલકંઠ વર્ણીને જમવાનું ન પૂછ્યું. કેટલા દિવસ મહારાજને ઉપવાસો થઈ ગયા. પણ ભગવાન હતા, આપણને શીખવાડવા માટે સેવા કરી, પણ સેવાનું એપ્રિસિએશન ન થયું. તમે કોઈક માટે સારું કામ કરો પણ સામેનો વ્યક્તિ જ્યારે બિરદાવે નહીં, એને કૃતજ્ઞ કહેવાય, એનો ત્યાગ કરી દેવો. એની નિંદા ન કરવી, એનો દ્રોહ ન કરવો, પણ શું કરવું? એનો ત્યાગ કરી દેવો. શ્રીજી મહારાજ એનો ત્યાગ કરી નીકળી ગયા. ગમે તેમ તોય સાધુ હતો, લોભી હતો, પણ એને આ નીલકંઠ વર્ણીમાં ભાવ બહુ થયેલો. હવે આમ કોઈ સેવા કરે કોને ભાવ ન થાય? પણ નીલકંઠ વર્ણીને ભાવ થાય એવું એણે ન કર્યું. સમજ્યા દાદા તમે? સંતને એમ થયું, ચેલો બહુ સારો છે, મારી જોડે રહી જાય તો બહુ સારું, હાજા થયા, બહુ રેડ્યા, કરગર્યા, મારી સાથે રહો, તમને કાયમને માટે આવીને આવી સેવા આપતો રહીશ. મહારાજને થયું, હવે સાજા થઈ ગયા છે,
મારી જવાબદારી પૂરી, ભગવાન ત્યાંથી નીકળી ગયા. સેવકરામને ભગવાનમાં હેત થયું, એના પરિણામે એને સત્સંગમાં જન્મ મળ્યો. એ જ જન્મ ઝિંઝર ગામમાં ખોડાભાઈ તરીકે. ગોપાળાનંદ સ્વામી આ બધી વાત કરી અને કહ્યું, તમે ભગવાનને પણ જમવાનું ન આપ્યું તો ભગવાન તમને આપે જમવાનું? અને ખોડાભાઈની આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા. અરે બાપા, એક મહિનો સુધી મેં મહારાજને આટલા બધા હેરાન કર્યા તો અમારું શું થશે? સ્વામીના ચરણમાં મસ્તક મૂકી ખોડાભાઈ રડવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામી તો દયામૂર્તિ હતા. એક ભગવાન અને એક ભગવાનના સંત, આ બે પાસે તાકાત છે પ્રારબ્ધને તોડી શકે. પ્રારબ્ધમાં ભોગવાનું લખ્યું હતું, પણ સ્વામીએ દ્રષ્ટિ કરી. સ્વામીએ કહ્યું, ખોડાભાઈ એક કામ કરો, ભલે તમારે ઉપવાસ થાય, એક નહીં બે ઉપવાસ કરજો, પણ થોડું ઘણું અન્ન ભેગું કરી, મહેનત મજૂરી કરી લાવો અને આ સંતો ભક્તોને રસોઈ આપો. તમે જે દાણા વાયવા જ નથી એ કેમ ઉગવાના? કેવી રીતે ઉગવાના દાદા? તમે ક્યારે ભગવાનને સંતને જમાડ્યા જ નથી તો તમને જમવાનું કેવી રીતે મળશે? તમે ભગવાન કે સંતને માટે કપડું લાવ્યા જ નથી તો તમને કપડું કેવી રીતે મળશે? શાસ્ત્ર એમ કહે છે, તમે સેવામાં જે વસ્તુ લાવો છો ને, સેવામાં જે વસ્તુની આપ ભેટ આપો છો ને, એ આપતા નથી, તમે તમારા જ એકાઉન્ટમાં ડિપોઝિટ કરો છો. ખોડાભાઈએ ભગવાનને નહોતું જમાડ્યું, પરિણામે એને અન્ન જ ન મળ્યું. ભગવાન મળ્યા પણ શું ન મળ્યું? ખાવાનું ન મળ્યું. ગોપાળાનંદ સ્વામીએ દયા કરી, ખોડાભાઈએ ખૂબ મહેનત કરી, થોડું ઘણું ધાન્ય ભેગું કરી સંતો ભક્તોની રસોઈ આપી. સંતો ભક્તો જેમાં, સ્વામીએ બધાને કહ્યું કે સંતો મહારાજને પ્રાર્થના કરો. સ્વામીએ કહ્યું, મહારાજ તમારા ઉપર કૃપા કરશે. ત્યાર પછી ખોડાભાઈ થોડા સુખી થયા. આનું કારણ શું છે? આ લોક એવો છે. શું છે? આ લોકમાં સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. સાવધાની ક્યારે હટે છે? ઓવર કોન્ફિડન્સમાં. ક્યારે હટે છે? કોઈ પણ માણસ જર્મનીની અંદર, એક હસબન્ડ વાઇફ એવા હતા, એનું ઇતિહાસમાં નામ પણ છે, કે પત્ની માથા ઉપર એપલ મૂકે, ચાલતી હોય, અને એનો પતિ રિયલ ગન લે અને શૂટ કરે, એપલને તોડી નાખે રિયલ ગનથી. પણ બંનેનો વિશ્વાસ એવો હતો, આવા શાર્પ શૂટર કહેને ને. રઘુવીરજી મહારાજ બેઠા હતા અને આવા બે ભાઈઓ આવ્યા, બોકાની બાળેલી, બંદૂક લીધેલી. બધા ડરી ગયા, કાં તો કોઈ બારવટી આવ્યા. નહીં નહીં નહીં, મોટો ચાંદલો કપાળમાં. દંડવત કર્યા. બાપજી કે પણ આ વેશે તમે ભગતની સભામાં ન શોભો. મહારાજશ્રી એક ખેલ બતાવો છે. શેનો ખેલ? અમે બે ભાઈ એવો ખેલ કરીએ છીએ, બે ભાઈ સામે સામે બંદૂક લઈને ઉભા રહીએ. મહારાજશ્રી કે પણ સામે લઈને શું કામ? સાંભળો તો ખરા. સામે સામે બંને ભાઈઓ બંદૂક લઈને ઊભા રહીએ અને ગોળી મારીએ, ગોળી વચ્ચે આવીને અથડાઈ નીચે પડી જાય. કોઈને હિંમત ચાલે આવી? દાદા આવી ચાલે હિંમત? શાસ્ત્રોમાં લખેલી વાત. હવે બંને ભાઈ પ્રેક્ટિસ કેટલી કરી હશે? હરીશભાઈ કેટલી કરી હશે? ખાલી અડધા ઇંચનો ફેર પડી જાય શું થાય? રઘુવીરજી મહારાજ, મોટા મોટા સંતો બધા ના પાડા. નહીં નહીં નહીં, રેવા દો રેવા દો. અરે બાપજી, અમને આશીર્વાદ આપો, અમે કેટલા બધાને ખેલ બતાડ્યો છે, તમને આ ખેલ દેખાડવો છે. મહારાજજી કે પણ આ ખેલ દેખાડવામાં બીજો કોઈ ખેલ ના થઈ જાય. ઘણા ખેલ હારા નહીં દાદા. આ બંને ભાઈ તો તૈયાર થયા અને બહુ જોમમાં હતા. મહારાજશ્રીએ કહ્યું, સારું, અમે મહારાજને પ્રાર્થના કરીએ. બધા તો ધબકારામ વધી ગયા. બે જણા બરાબર તાકીને ઊભા રહ્યા અને 1, 2, 3 બોલાઈને બંને ટ્રિગર દબાવી અને એવી ગોળી છૂટે અને વચ્ચે આવે, અથડી નીચે પડી જાય. પણ આમાં અડધા ઇંચનું આગુ પાછું થાય દાદા, તો જર્મનીનો આવો શાર્પ શૂટર માણસ જાહેરમાં આવા ખેલ કરે. હસબન્ડ વાઈફનો કોન્ફિડન્સ એટલો બધો હતો, એકવાર ઓવર કોન્ફિડન્સમાં મિસ્ટેક થઈ, એની પત્ની ગમે ત્યાં ચાલતી હોય સ્ટેજ પર અને આ ધડ દેન ગોળી મારી દે, પણ એપલ ઉડી જાય, પત્નીને કશું ન થાય. પણ એકવાર થોડી જ નિશાન ચૂક થઈ
અને આખું એનું ખોપડું ફાડી નાખ્યું. હંમેશા યાદ રાખો, તમે જે કામમાં સફળ થાઓ છો ને એમાંથી અહંકાર જન્મે છે. અહંકાર તમને આંધળા બનાવે છે. નિષ્ફળતાને પચાવવી જેટલી અઘરી છે એના કરતાં સફળતાને પચાવવી વધારે અઘરી છે. એટલા માટે શાસ્ત્ર કહે છે, દુઃખ ભગવાન આપે ને એ ભગવાનની નાની દયા છે અને સુખ આપે ને એ ભગવાનનો મોટો દંડ છે. એક કૂતરો રડતો હતો. આપણા શાસ્ત્રોમાં કથા લખાણી, કૂતરાને એક માણસે મારેલો, કૂતરો રડે ને એમાં ભગવાન રામચંદ્રજી ત્યાંથી પસાર થયા. રડતા કૂતરાને જોઈ ભગવાન રામચંદ્રજીને દયા આવી. દુનિયામાં આવા પાપી લોકો છે કે કૂતરાને આ રીતે મારી જાય છે? ભગવાન હતા ને રામચંદ્રજી, દયા કરી, કૂતરાને આશીર્વાદ આપ્યા, વાચા આપી કે આવા દુષ્ટ લોકોને દંડ આપવા મારું પ્રાગટ્ય થયું છે. તું કે તને મારનાર વ્યક્તિને શું દંડ આપું, તું બોલે તે દંડ આપીશ. ત્યારે કૂતરાએ કહ્યું કે પ્રભુજી, મને મારનારી વ્યક્તિને દંડ આપવો હોય તેને મોટા મંદિરનો મોટો મહંત બનાવો. એકવાર તો ભગવાન રામચંદ્રજી મૂંઝાઈ ગયા, ભાઈ હું દંડ આપવાની વાત કરું છું, દયા, તારા જેવા કૂતરાને આમ આટલો મોટો ધોકો મારે? પ્રભુ સાચી વાત કરું છું, હું પણ ગયા જન્મે એક મંદિરનો મહંત હતો, એવા ધંધા કર્યા, એના પરિણામે કૂતરો થયો છું, આખી જિંદગી દંડ ભોગવું છું. સમજી ગયા તમે? દુઃખ છે એ પ્રભુની દયા છે, સુખ છે પ્રભુનો એક પ્રકારનો દંડ છે. ભગવાનના ભક્ત એટલા માટે દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈરસ્યા કાઈ. એટલે ભગવાનનો ભક્ત સુખને ચાહતો નથી. ભગવાન સુખ આપે ને ડરવા લાગે, સાવધાન થવા લાગે કે આ તો મહારાજનો દંડ છે. શું છે? જો ધ્યાન નહીં રાખીએ ને તો ભૂક્કા બોલાવી દેશે. સમજી ગયા તમે? આ લોક એવો છે. શું એવું છે? એકવાર ગોપાળાનંદ સ્વામી સંતોની સભા કરીને બેઠા હતા. સંતોને પૂછ્યું, સંતો ધારો કે આ અહંકારને ઓળખવો બહુ અઘરો છે, મેં વાત કરી હતી ને ગઈકાલે, એટલે આ બે ચાર વાત કરું છું. સાધુ માટે, જ્ઞાની માટે, અજ્ઞાની માણસને તો અહંકાર આવતો જ નથી. ગઈકાલે આપણે વાત કરી હતી, દોષમાં એક બહુ મોટો ગુણ છે, દોષમાં એક ઘણો મોટો ગુણ છે, દોષ આપણા દાસભાવને દ્રઢ કરાવે છે. આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ, આપણા મનમાં સતત ભય રહ્યા કરે. સંતો ભક્તો આગળ આપણે હાથ જોડીને વિનમ્ર ભાવે વર્તીએ. એમાં જો ભૂલ જાહેરાત થઈ ગઈ તો દાસના પણ દાસ બની જઈએ. પણ આપણે ક્યારે ભૂલ કરી ન હોય, ભૂલ પકડાણી ન હોય તો જેને તેને તબડાવતા ફરીએ. કુંજ વિહારી દાસ નામના સાધુ હતા, બહુ ગરીબ હતા અને સંત બનેલા. જિંદગીમાં ક્યારે સારું મિષ્ટાન જોયેલું નહીં. મંદિરમાં પૂરી બનાવે ને પૂરી આખી જિંદગી જોયેલી નહીં, બોલો. આવા ગરીબ ઘરમાંથી આવેલા, પણ હોશિયાર, થોડા વાચાળ, થોડા બોલકા. પછી તો પૂરી જોઈને ફરેણી બોલે, ફરેણી શું બોલે? અને પછી તો સારા સેવાભાવી હતા, સારા ગુણિયલ હતા, સારા સંત હતા, સેવા કરે ગુણિયલ. પછી તો કેટલી બધી રસોઈ બનાવવામાં એમની એટલી બધી માસ્ટરી હતી. મેં શું કહ્યું? સફળતા આવે એટલે શું આવે? બાય વન ગેટ વન ફ્રી. તમને સિદ્ધિ મળી એટલે સમજી લો કે હવે મરી જવાના. અહંકાર વધ્યો. ભગવત પ્રસાદજી મહારાજે અન્નકૂટ બનાવ્યો હતો, એમાં પતાસા બનાવવાની જરૂર લાગી એટલે ભગવત પ્રસાદજી મહારાજે બોલાવ્યા અને કહ્યું કે સાધુ, અન્નકૂટ તમે આટલો સરસ બનાવો છો, અન્નકૂટમાં થોડા પતાસા બનાવો ને તેની પ્રસાદી આપણે હરિભક્તોને અપાય. અને ત્યારે કુંજવિહારી દાસ ખીજાઈ ગયા મહારાજશ્રીને. શું બોલ્યા ખબર? બાપજી, પતાસા પાડવા થોડા સાધુ થયા છીએ અમે કંઈ?
આ ધંધો કરવા સાધુ થયા છીએ, અમે તો માળા કરવા સાધુ થયા છીએ. લો આ કોણ બોલાવે? આ અહંકારની ભાષા છે. સાગરની વાતને ફરીવાર યાદ કરીએ, અહંકાર સૌથી પહેલા માણસની વાણીમાં વ્યક્ત થાય છે. અહંકાર સૌથી પહેલા જુબાનમાં પ્રગટ થાય છે. એક ઘનશ્યામદાસજી કરીને સંત હતા, અમારી વાત કરવી જોઈએ ના કરવી જોઈએ? શ્રીજી મહારાજના સમયમાં મોટા મોટા સાધુ, પૂર્ણાનંદ સ્વામી કેવા સંત, બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં બેસે, માનને લીધે જતા રહ્યા. નિર્વિકલ્પાનંદ સ્વામી કેટલા મોટા, નિત્યાનંદ સ્વામીની બાજુમાં બેસે. પ્રથમ લાઈનમાં બેસનારા બધા સંતો સત્સંગમાંથી પડી ગયા, આજે કોઈ ઓળખતું નથી. કારણ શું? અહંકાર. કામે કરીને, લોભે કરીને જેટલા નથી પડ્યા ને, એના કરતા અનંત ઘણા અભિમાને કરીને પડ્યા છે. પડ્યા છે એમ નહીં, અત્યારે પણ પડી રહ્યા છે. ખતરનાક વસ્તુ છે, ખતરનાક વસ્તુ. આ ઘનશ્યામદાસજી એટલે કોણ? નાજા જોગ્યા જે સાધુ થયા હતા ને, સ્વભાવ શ્રીજી મહારાજની સાથે રહ્યા, મહારાજની ઘોડીની આખી જિંદગી સેવા કરી, પણ છૂટે. નાજા જોગ્યા કોણ? અત્યારે કથામાં વાત આવી, જો વાંચું. આજે કથામાં વાત આવી હતી ને, ક્યાં ગઈ વાત ભાઈ? હા, અને અલૈયા ખાચરના સમાગમથી એક કાઠી નાજા જોગ્યા, તે પણ ત્યાગી થઈને નિરંતર શ્રીહરિની સેવા કરતા રહ્યા હતા. અલૈયા ખાચરનો સમાગમ હતો. અલૈયા ખાચર કેવા હતા? સત્સંગી હતા પણ માની હતા. તો સેવકને, સેવકને પણ શું આપે? સત્સંગ પણ આપ્યો, પણ શું આપ્યું જોડે જોડે? બાપામાં ડાયાબિટીસ હોય તો છોકરાને મફતમાં શું મળે? સીધી વાત છે. આ સાગરની વાત જો, આજની જ વાત છે. ઈ નાજા જોગ્યા પાછા કેવા હતા? પૂર્વજન્મમાં નાજા જોગ્યા અગ્નિ હતા. હવે અગ્નિદેવ કેવા હોય? હા, ભૂકા બોલાય દે, કોઈ આંગળી અડાડે તો ખબર પડે. મહારાજ હતા ત્યાં સુધી તો મહારાજના પ્રભાવે કરીને, પ્રતાપે કરીને બધું બરાબર ચાલતું. પછી એ સંત બન્યા, ઘણી બધી એની વાતો છે, પણ સ્વભાવ બહુ કડક હતો, ભયંકર કડક. એમના એક ચેલા, એ ફરજિયાત ગુરુ આવતા પહેલા આસન પાથરી દે, તુંબડું મૂકી દે, પછી ગુરુ આવીને બેસે. સીધા સદગુરુ થયેલા, કેમ કે શિષ્યમાં તો ચાલેવા હતા જ નહીં. એટલે તુંબડું મૂકી દે. એકવાર એમના શિષ્યને ઉપવાસ હતો, એટલે શિષ્ય કંઈ ભજન કરવા લખવા બેઠા હશે, એને યાદ આવ્યું નહીં, ઉપવાસ હતો એટલે. અને આ બાજુ જમવાનો ટાઈમ થયો, ઘનશ્યામદાસજી જમવા આવ્યા અને પોતાનું આસન અને તુંબડું જોયું નહીં, એટલું લાગી આવ્યું, ઉપવાસ કરી નાખ્યો. ઉપવાસ કરી નાખ્યો. બધા કે બાપજી તમે આવ્યા જમવા બેસી જાઓ. નહીં નહીં, મારે ઉપવાસ છે. પણ એની આંખ ઉપરથી, ચહેરા ઉપરથી બધાને ખબર પડી ગઈ કે ઉપવાસ નથી, કે ડાળમાં કાળું છે. ધીમે રહીને પૂછ્યું કે આ આવો ને આવો બુડથલ તુંબડું મૂકવાનું ભૂલી જાય આસનમાં, મારે કંઈ બધા વચ્ચે થોડું તુંબડું લઈને ફરાય છે. આ કોનું સ્વરૂપ? અહંકાર. બે હરિભગતને ઝઘડો થયો, જો મારી માફી માગે તો હું એના ઘરે જાઉં. આ કોણ બોલાવે છે? અહંકાર. તમે બહુ ઊંડા ઉતરશો ને, બહુ ઊંડા ઉતરશો ને, બહુ ઊંડા ઉતરશો ને, તો તમારા હજાર લાખ અને કરોડ પ્રશ્નના મૂળમાં તમને એક જ તત્વ દેખાશે. કયું? ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી સે, ગર્વ કિયો સોઈ નર હાર્યો. હવે અહંકાર કેમ તૂટે છે? આ લોકમાં જે આવે છે એને દેહના સંબંધે કરીને, દેહમાં અહંભાવ, દેહના સંબંધીમાં મમત્વભાગ, એની મેતે થઈ જાય છે. પણ શ્રીહરિના સહવાસમાં રહે છે તેથી અહમ અને મમત્વ તૂટે છે. તેને લીધે શ્રીહરિ વિવિધ પ્રકારના ચરિત્ર કરતા, તેમના અહમ મમત્વને ટાળી દેતા. શ્રીહરિના પાક્કા ભક્ત હોય તે શ્રીહરિના ચરિત્રને પ્રેમ ભક્તિ ભર્યા મોક્ષરૂપ માને છે, અપાર પ્રેમ કરીને તેને સાંભળે છે. જે કોઈ મનુષ્ય ભગવાનનો કે ભગવાનના ભક્તનો દોષ જુએ છે, અભાવ લે છે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન અને ભગવાનના ભક્તની રીત અલૌકિક હોય છે, પરંતુ પાક્કા ભક્તને ક્યારેય વિપરીત પડતી નથી. ભક્તની અને ભગવાનની વાતો ભક્તજનોને અત્યંત સુખદાયક થાય છે, પણ તે જ વાતો અભક્ત માટે ઝેર જેવી લાગે છે.
ભગવાનની વાત એક જ હોય, ભક્તને અમૃત જેવી લાગે અને અભક્તને ઝેર જેવી લાગે. તળાવ એનું એ, પાણી પણ એનું એ, ત્યાં હંસને બેસારો તો શું શોધશે? એમાંથી મોતી શોધશે. અને બગલાને બેસાડશો તો પણ વિચારો, તળાવ એનું એ, પાણી પણ એનું એ, પણ હંસ વૃત્તિ હોય તો એમાંથી મોતીનો ચારો કરે અને બગલા વૃત્તિ હોય તો માછલીનો ચારો. એમ શાસ્ત્રો પણ એના એ, સંતો પણ એના એ, વાતો પણ એની એ, પણ હંસ વૃત્તિવાળો વાત સાંભળે તો એમાંથી શું શોધે? મોતી શોધે. અને બગલા વૃત્તિવાળો સાંભળે તો શું શોધે? એક કલાકની કથામાં એકાદ વાત આવીને જોયું, કીધું ને, હૈયામ હોય જ ઓઠે આવે. આ બધા પૈસાના પૂજારી, ઘણા લોકો તો ખબર નહીં આદુ ખાઈને સાધુની પાછળ એવા પડી ગયા છે. સહજ છે, બે પાંચ એવા પણ હોય, આપણે નથી કહેતા એવા ન હોય, પણ બે પાંચ વ્યક્તિને લીધે આખા સમાજને દોષિત કહેવો આ યોગ્ય નથી. હું સ્વીકારું છું અયોધ્યાની અંદર પણ મંત્રા હોઈ શકે, બરાબર, તો સામે લંકાની અંદર પણ વિભીષણ હોઈ શકે. એટલે આપણે ખલીલ જિબ્રાનની બહુ સરસ વાત, હું કથામાં વચ્ચે બે ત્રણ વાર મેં વાત કરી પણ મને એક્ઝેક્ટ વાત યાદ, શબ્દો યાદ નહોતા આવતા, આજે કહી દો, મેં બરાબર શોધ્યા. સુંદર વાત માટે એના ખલીલ જિબ્રાનના ઓરિજિનલ શબ્દો એવા છે કે કોઈ સારી વાત, સારી બાબત માટે, સારી બાબત માટે તમે સુંદર શબ્દોનો પ્રયોગ કરજો, પણ કદરૂપી વાત માટે તમે કદરૂપા શબ્દોનો પ્રયોગ ન કરતા. ખલીલ જિબ્રાન એટલે એવો એક વ્યક્તિ જેને વાંચવો જોઈએ જીવનમાં. ખરેખર આ માણસે જે પુસ્તક ધ પ્રોફેટ, એનું પુસ્તક, એ જમાનાનું, એ સદીનું, એમ કહી શકાય આ પૃથ્વી ઉપર આટલા બધા વર્ષોથી અમર બનેલી પુસ્તિકાઓ બહુ ઓછી છે, આવું અમર પુસ્તક ઐતિહાસિકનું ધ પ્રોફેટ. કે કોઈ સારી વાત હોય એના માટે તમે સારા ઝાઝા શબ્દ વાપરશો, નુકસાન નહીં થાય, પણ ખરાબ બાબત હશે એના માટે તમે વધારે પડતા ખરાબ શબ્દો જો વાપરશો ને, તેનાથી સમાજને ઘણું નુકસાન થશે. હું ઘણીવાર આ જ વાત પૂજ્યપાદ ગુરુજી કહે, સંત દ્રષ્ટિ કેવી છે, કોઈકની નેગેટિવ વાત છે, સાચું છે, નબળું છે, ખરાબ છે, આપણે સ્વીકારવું જોઈએ, પણ એ ખરાબનું પછી આપણે ઝાઝું પડતું એનાલિસિસ જ્યારે કરી નાખીએ છીએ ત્યારે એની અસર બધા ઉપર નેગેટિવ થાય છે. માટે સંત એ છે, શાસ્ત્રમાં પણ લખ્યું, બીજાના દોષને ઢાંકે અને બીજાના ગુણને પ્રકાશિત કરે. અને અસંત કોણ છે? બીજાના ગુણને ઢાંકે. કોઈક બે વાત કરે કે આ ભગત કેવા સારા, કેટલી સરસમાં, બધી મને ખબર છે. પરમ દિવસે સ્ટોરમાં ભેગા થયા હતા ને, હું જાણું છું કેવો લોભ્યો છે, બોલો લો. હવે બિચારા સ્ટોરમાં થોડી કરકસર કરે તેને લોભ્યો કહી દીધો. આપણે ઘણીક વાર આ પાપ દરરોજ કરીએ છીએ, બીજાના સારા ગુણને, એના દોષને ઉખાડીને ઢાંકીએ છીએ. કેવી સરસ વાત, ભગવાનના ભક્તની વાત, કે ભક્ત કેવા છે, ભગવાનની વાત અમૃત જેવી લાગે અને એ જ ભગવાનની વાત અભક્તને ઝેર જેવી લાગે. તાલાબ વોહી કા વોહી, પાણી ભી વોહી કા વોહી, અગર હંસ આતા હૈ તો મોતી કા ચારા કરતા હૈ, ઓર બગુલા બેઠ જાય તો. એમ સત્સંગ તો એનો એ, વાતો પણ એની એ, પણ તકલીફ એ છે કે ધોળા બગલા ઝાઝા ભેગા થાય છે, શું કરો તમે. પાછા હંસને બગલાના રંગ પણ કેવા એક સરખા, અને માછલીને મોતીની રાશિ પણ કેવી દાદા, બધું એક સરખું થઈ ગયું, બોલો. તે અભક્ત અને ભક્તની, તે અભક્ત ભક્તની ને ભગવાનની નિંદા કરીને સંસારરૂપી કૂવામાં પડે છે. જે લોકો ભક્તનો અને ભગવાનનો દોષ ગ્રહણ કરે છે તેને તો યમદૂતો ગુસ્સે થઈને ખૂબ મારે છે. વસ્તુતા એ જીવ તો શુદ્ધ છે, અજર અમર અવિનાશી અચ્છેદ્ય અભેદ્ય અગ્રાહ્ય છે. એક શ્રીહરી સદાય તેની પાસે રહે છે અને તે જે યોનિમાં જાય છે ત્યાં ત્યાં તેની સાથે રહીને તેના જેવા કર્મ હોય તે પ્રમાણે કર્મ ફળ પ્રદાતા થઈને ફળ આપે છે. જીવને વિવિધ યોનિમાં શરીર આપે છે અને તે તે યોનિમાં પરવશ થઈને સુખ દુઃખ ભોગવે છે. પરમેશ્વર કર્મ ફળ ભોગવવા તેને તેવા તેવા શરીરમાં કેદ રાખે છે.
જ્યારે જીવ પરમેશ્વરનું ભજન કરવા લાગી જાય છે ત્યારે તેના લખ 84ના બધા જ દેહ જે કર્મબંધન કહેવાય છે તે છૂટી જાય છે. કેટલી અદ્ભુત વાત! જ્યારે જીવ પરમેશ્વરનું ભજન કરવા લાગી જાય છે ત્યારે તેના લખ 84ના બધા દેહ એટલે કે બધું જ કર્મબંધન છૂટી જાય છે. કરવા જેવા કરોડો કામ છે પણ એ બધા કામ કોઈ નથી કરી શકતા, અમે સંતો પણ નથી કરી શકતા. પણ એ બધા કામમાં કરવા જેવું પાયાનું કામ છે ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ. તમે જેટલું સ્મરણ કરો, જેટલી માળા કરો, ભગવાનના દર્શન કરો, આવી કથા વાર્તા સાંભળો, એટલી બુદ્ધિ પવિત્ર થાય. બુદ્ધિ પવિત્ર થાય એટલા વિચાર સારા થાય, વિચાર સારા થાય એટલા કર્મ પણ સારા થાય, કર્મ સારા થાય એટલેનું ફળ પણ સારું મળે. સુખનું મૂળ છે સત્કર્મ, સત્કર્મનું મૂળ છે સદવિચાર, સદવિચારનું મૂળ છે સદબુદ્ધિ, અને સદબુદ્ધિનું મૂળ છે સત્સંગ. દાદા કેવું સરસ લખ્યું કોઈએ, એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. બેનું સત્સંગ વિવેકન હોહી, બેનું સત્સંગ વિવેકન હોહી, રામ કૃપા બેનું સુલભન સોયે. કોઈકને એમ થાય સત્સંગ કેમ મળે? ભગવાનની કૃપા થાય તો, બાકી મંદિરમાં આવે ને તો પણ કથા નથી સાંભળતા. છેક નહીં એવા ઘણા બધા, સામે બેઠા ને તો ઊંઘી જાય, કથા નથી સાંભળતા. ભગવાનની કૃપા થાય એને સત્સંગ મળે છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમ ચલભતે મનુ જો યદાવે. અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધ કાર નાસમ વિધાય તદોદય તે વિવેક. કેટલું સરસ લખ્યું! સત્સંગ, કથા વાર્તા, ભજન, ભક્તિ શું કરે છે? આપણી બુદ્ધિને નિર્મળ કરે છે. શું કરે છે? નિર્મળ કરે છે. બુદ્ધિ સારી થાય તો વિચાર સારા થાય, વિચાર સારા થાય તો કર્મ પણ સારા થાય, અને જેના કર્મ સારા થઈ ગયા એનું બધું જ સારું. બાકી કર્મ જ હોય કાળા તો શું કરે માળા. બહુ નાની વાત છે પણ સમજવા જેવી વાત છે. ખોડાભાઈ જેવા શ્રીજી મહારાજની સાથે રહ્યા તો એ પ્રારબ્ધ કર્મ ન તૂટ્યું, તૂટ્યું. ઈશ્વરચરણ સ્વામી ગોલોક છોડીને પૃથ્વી ઉપર આવ્યા, બ્રહ્માનું પદ છોડી ગોલોકમાં ગયા, ત્યાંથી પૃથ્વી પર આવ્યા તો પણ અક્ષરધામ સુધી ન પહોંચ્યા. ભગવાન સ્વામી નારાયણ આ પૃથ્વી પર કેવળ ને કેવળ જીવને પૂર્ણ શુદ્ધ કરવા માટે પ્રગટ થયા છે. 99% નહીં ચાલે, 99.99% પણ નહીં ચાલે. કેટલા ટકા જોશે ને? 100%. આપણે ઇન્ડિયામાં છે ને અમુક સ્કૂલો છે, જે સ્કૂલો બહુ ફેમસ છે, વડોદરામાં છે બરાબર, પેલી સ્કૂલ મને અત્યારે સરદાર કેવું નામ છે ને, યાદ છે તમને? આ સરદારની બધી સ્કૂલો એવી છે, 10મા ધોરણમાં 90% આવે ને તો પણ ત્યાં એડમિશન ન મળે. 10મા ધોરણમાં કેટલા પર્સન્ટ? 90%વાળા છોકરાઓને એડમિશન નથી મળતું. એવી સ્કૂલો જ્યાં ટોપ લેવલના છોકરાઓ, મોસ્ટ બ્રિલિયન્ટ છોકરાઓ લેવામાં આવે, પછી કહેવાય કે ભાઈ અમારા 12 સાયન્સના ક્લાસમાંથી 30 છોકરા હતા, એમાંથી 24 છોકરા ડૉક્ટર થયા, પણ ડૉક્ટર જ થાય ને. બધા એવા કેવા હોય? એમ ભગવાન સ્વામી એણે શું કર્યું? ભગવાનને ખબર છે આ પૃથ્વીમાં બધો માલ છે, દેવલોકમાં જેવો માલ છે, સત્યલોકમાં જેવો માલ છે, પાતાળલોકમાં જેવો માલ છે, ઇન્દ્રલોકમાં જાય એવો માલ છે. એટલે મહારાજેમાંથી પોલિસી, બેસ્ટમાં બેસ્ટ માણસોની સિલેક્શન સિસ્ટમ શું કરી કે અક્ષરધામમાં જાય એવો માલ છે ને એ જ અહીંયા લઈ જવો છે, બાકી તો ત્યાં પણ. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ, અક્ષરધામે જાતા માયા રોકશે. એટલા માટે જીવ જ્યારે પરમેશ્વરનું ભજન કરવા લાગી જાય ત્યારે લખ 84ના બધા જ દેહ એટલે કે કર્મનું બધું બંધન છૂટી જાય છે. ભજન કરવાની આદત પાડો, ભગવાન પાસે બેસી 5 માળા કરીએ, 10 માળા કરીએ, આદત પાડો. અક્ષરધામમાં શું કરવાનું છે ખબર છે? ભગવાનની પાસે બેસવાનું છે. ક્યારે વિચાર્યું છે તમે?
એ ક્યારે બેસી શકશું? હજારો હરિભક્તો મેં જોયા છે, પણ ભગવાનની પાસે બેસી શકે ને, અડધો કલાક મૂર્તિના દર્શન કરી શકે, પાંચ માળા કરી શકે, આવા હરિભક્તો બહુ ઓછા જોયા છે. સાચું કહી દઉં, આ લોકમાં મૂર્તિ સામે ન બેસી શકીએ તો શું લાગે છે અક્ષરધામમાં પહોંચાશે આપણાથી? ઘણાને તો 5 મિનિટ બેસારો ને કીડી ચડે, 15 મિનિટ થાય તો મકોડા ચડે, અને અડધો કલાક થાય તો સર્પ કાળો નાક ચડતો ને એવું લાગે. હા, પર્વતભાઈની વાત નથી, ખેતરમાં કામ કરવા માણસો રાખેલા, અડધું કામ પૂરું થયું, ભગત તમને આખા દિવસનો પગાર આપો. ભગત કે આખા દિવસનું કામ નથી કર્યું તો કેમ આપું? તો કામ બતાવો ગમે તે. ભગત કે ચાલો મંદિરે, પંખો કર્યો ચાલુ, હાથમાં આપી માળા, સાંજ સુધી માળા કરજો, સાંજે આખા દિવસનો પગાર આપી દઈશ. થોડી વારમાં ઊભા થઈ ગયા, ભગત આ ન ફાવે, હા અમને અડધા દિવસનો પગાર આપશો એ ચાલશે, પણ આ ધંધો અમને ફાવશે તો હું ફાવે અને કયો ધંધો ફાવે પછી? કાળા તાપમાં કાળી મજૂરી કરવાનું એને ફાવે? કેમ કે અક્ષરધામને લાયક છે જ નહીં. માટે ભજન કરવાની આદત પાડો, ભજનમાં એટલી મોટી તાકાત છે. હું સત્ય ઘટના તમને કેટલી બધી મને યાદ આવે છે, કેટલી બધી ઘટનાઓ. આપણા મંદિરમાં મહાપૂજા કરીએ છીએ, શું છે આ? આ ભજનનો એક પ્રકાર છે. દર એકાદશી ધૂન કરીએ છીએ, શું છે? ભજનનો એક પ્રકાર છે. આવતીકાલે મહાપૂજા છે. અમે કેનેડામાં હતા, મહાપૂજા પૂરી થઈ. આપણા એક વિવેક કરીને છોકરો આવ્યો હતો મહાપૂજામાં. દીકરો બીજે દિવસે ઘરે જાય, કેટલા સમયથી એનું પેન્ડિંગ કામ પૂરું થઈ ગયું, પણ 3 કલાક બેઠો ત્યારે ને. આપણા કંડારીવાળા મહેન્દ્રભાઈ મંદિરમાં આવે છે, અહીંયા મંદિરમાં આવે છે. એમના રિલેટિવ, એને કેટલો મોટો સ્ટ્રોક આવ્યો હતો, ડોક્ટરોએ ના પાડી દીધી હતી, કોઈ શક્યતા નથી બચવાની. મહેન્દ્રભાઈને તમે પૂછી લેજો આ ઘટના. એમણે મને હૃદયથી વાત કરી હતી. એમણે મનોમન સંકલ્પ કર્યો કે એમના નજીકના સગા સંબંધી માટે એક મહાપૂજા મારે કરવી છે મંદિરમાં. એમણે મહાપૂજા કરી, પોતે ભાવથી ભગવાનનું પૂજન કર્યું. પેલો દીકરો તો બેસી શકે એવી પરિસ્થિતિ હતી નહીં, પણ અસંભવ સંભવ થયું. એકાદશીની ધૂન, મંત્રમાં કેટલી તાકાત છે. પ્રભુપાદ સ્વામી અમેરિકા આવ્યા, અમેરિકન લોકો, દારૂ મીઠ ખાનારા લોકો, એને બ્રાહ્મણ જેવા બનાવી દીધા. અને આપણા દેશના બ્રાહ્મણો વેદના મંત્ર બોલતા હોય અને જો 2 છાંટા પાણીના ઉડી જાય ને, ખાલી 2 પાણીના છાંટા, તો 5મો વેદ શરૂ કરે. બોલો, જોયા છે ને તમે? પાણી ગાળીને પીનારા લોકોના સ્વભાવ ઉગ્ર, તામસી, અઘોરી જેવા, અને દારૂ મીઠ ખાનારા લોકોના સ્વભાવ બ્રાહ્મણ જેવા દેખાય છે કે નહીં તમને? કંઈક તો હશે કે નહીં? પ્રભુપાદ સ્વામીએ બીજું કંઈ ન કર્યું. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, આટલું જ ગૌરાવતા, આટલું જ બોલાવતા, પણ એટલી ધૂન કરાવતા, નચાવતા. પણ આ ભગવાનનું નામ જેટલું બોલાઈને જેટલું બોલાઈને, એ બોલતા 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 બુદ્ધિ શુદ્ધ થવા લાગે. પછી કોઈને પાપ કરવું હોય ને તો પણ ન થાય. નામમાં આટલી મોટી તાકાત છે. પણ આપણને ધૂન થાય ને એ ગમે નહીં. ઘણા લોકો તો સામેથી કે સ્વામી મંદિરમાં સેવા હોય ને તો મને બોલાવજો, સત્સંગમાં બેસવાનું અમને ફાવે. સમજી લો, કેજીવાળા છે જે બધા, કિન્નર ગાર્ડન. હમણાં ચાતુર્માસ આવી રહ્યો છે ભક્તો, કથા સાંભળનારા બધાને જણાવવાનું, 12 જુલાઈ ચાતુર્માસનો સમય છે. ચાતુર્માસ એટલે ભજન કરવાનો સમય, ભજન કરવાની સિઝન. શ્રીજી મહારાજે ચાતુર્માસમાં અવશ્યપણે વિશેષ ભજન કરવાની આજ્ઞા કરી છે. ભજન કરવાથી જ માણસના કર્મના બંધન તૂટે છે. કર્મબંધનને તોડવા માટે ભક્તિ જેવું બીજું કોઈ સમર્થ સાધન નથી. ભક્તિમાં એટલી મોટી શક્તિ છે. માટે માળાનું, દંડવતનું, પ્રદક્ષિણાનું, શાસ્ત્રવાંચનનું, તપ કરવાનું, ભગવાન રાજી થાય એવું કોઈક નિયમ બધા ભક્તો લેવા માટે 2 દિવસ બરાબર વિચારીને કંઈક નાનું નિયમ લેજો. દીકરાઓને પણ આપજો, પૂજામાં દીકરાઓ 5 દંડવત કરતા હોય તો 6 કરે, 5 માળા કરતા હોય તો 6 કરે, ટૂંકમાં કંઈ પણ પ્રદક્ષિણા કરતા નાના દીકરા હોય તો 5 કરતા એને 10 કરાવવાની, આટલું થઈ શકે ને. પણ આ નાનું નિયમ મહારાજની આજ્ઞા છે, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞા છે, એનાથી ફળ ઘણું મોટું મળે છે. આપણા લોયાધામ પરિવારના નાના દીકરાઓ જય ભગત,
ચિરાયુ ભગતના દીકરા વીકમાં એક દિવસ ફોન અડતા જ નથી. હવે એણે બંધ કર્યો એટલે એના પરિવારમાં બીજા ફોન અડે, બધાને કહે તમે બધા પણ નિયમ રાખો વીકમાં એક દિવસ ફોન નહીં અડવાનો. આપણા મોક્ષ ભગત વીકમાં એક દિવસ ફોન નથી અડતા. દીકરા નાના છે ત્યારથી એને સેલ્ફ રિસ્ટ્રેન, સંયમ જેને કહેવાય, પોતાની જાત ઉપર કાબૂ કરી શકે, એકાદ દિવસ ફોન વગર ચાલી શકે, એકાદ દિવસ ખાવાનું ન મળે તો ચાલી શકે, એકાદ દિવસ ટીવી ન મળે તો ચાલી શકે, આવા તૈયાર કરવા એને તપ કહેવાય, એને નિયમ કહેવાય, એને સંયમ કહેવાય. માર્શમેલો ઇફેક્ટ જેનો વિડીયો આપણા યોગેશ ભગત શિકાગોવાળા એણે બાળકોની શિબિરમાં બતાવ્યો છે, અમેરિકામાં કેટલા વર્ષો સુધી આનો સ્ટડી થયો છે. બહુ નાની વાત છે પણ તમે તમારા મનને જો કંટ્રોલ કરી શકો, વાત કહી જ દઉં, અહીંયા પધારો, અહીંયા બોસ્ટનમાં તમને ખબર છે બધી બહુ મોટી મોટી કોલેજો યુનિવર્સિટી છે, ત્યાં નાના દીકરાઓ પર 5 વર્ષની ઉંમરના, 6 વર્ષની ઉંમરના ક્રેગ અને કરીના બે ભાઈ બહેન હતા. આવા તો 100, 200, 500 છોકરાઓ પર પ્રયોગ થયેલો. આવા નાના દીકરાને પૂછવામાં આવે તને શું ભાવે છે, તો કે મને કૂકી ભાવે છે, આ કૂકી ભાવે છે. એને કૂકી આપવામાં આવે, પછી શરત કરે તને ગમે છે ને, તને આ કૂકી ખાવાની છે તારે, પણ 15 મિનિટ હું બહાર જઈને આવું ત્યાર પછી તું ખાજે તો તને બીજી કૂકી પણ આપીશ, એટલે તને બે ખાવા મળશે. વાત કેટલી નાની છે દાદા, 15 મિનિટ વેઇટ કરવાની છે. પ્રોફેસર બહાર જાય, બહારથી આવે, ક્રેગ નામનો એ નાનો દીકરો ધમાલી હતો, ચંચળ હતો, કે નોટ કંટ્રોલ ઓન્લી ફોર 15 મિનિટ્સ કૂકી ખાઈ ગયો. પ્રોફેસર કીધું તને બીજી નહીં મળે, વાત રમૂજમાં પૂરી થઈ ગઈ અને ડાયરીમાં નોંધ કરી. એની બેન કરીના હતી, 1 વર્ષ મોટી, 6 વર્ષની, એના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. એને જે ભાવતું તે ભોજન બતાવ્યું, શરત કરી 15 મિનિટમાં હું આવું છું, 15 મિનિટ પછી આવે, દીકરીને અડી પણ નહોતી, આટલી સ્થિર ને સંયમિત હતી. એને બીજી એક ખાવાની વસ્તુ આપી, પ્રોફેસર તો પાછા જતા રહ્યા, નોંધ થઈ. એ બાળક અને બાલિકા એના જીવનનો અભ્યાસ ચાલુ કર્યો આ લોકોએ. એ લોકો 10 વર્ષના થયા, 15 વર્ષના થયા, છોકરો ખોટા રસ્તે ચડી ગયો, ડ્રગ્સમાં ચડી ગયો, એક્સિડેન્ટમાં મરી પણ ગયો, એની બેન કેટલી મોટી કારકિર્દી કરીને અત્યારે જીવી રહી છે. આવા 200, 500 પ્રયોગો કર્યા, 15 મિનિટ ખાવામાં કંટ્રોલ રાખી શકે એ આખી જિંદગી પોતાની કંટ્રોલ કરી શકે છે. ધ બેસ્ટ લેસન ફોર લીડરશીપ, અત્યારનું ધ બેસ્ટ લેસન ફોર લીડરશીપ, બીજાના નિયંત્રણ કરતા પહેલા માણસે પોતાનું નિયંત્રણ કરતા શીખવું જોઈએ. શિવ ખેરા હોય, અમેરિકાના સ્ટીફન કવિ હોય, બધા લોકોનું, આપણા શાસ્ત્રોની વાત હોય, બીજાનું નિયંત્રણ કરતા પહેલા આપણે આપણી જાતનું નિયંત્રણ કરવું જોઈએ. આપણી જાતના નિયંત્રણ કરવા માટે આપણે આપણી જાતને જાણવી પડે. આપણી જાતને જાણવા માટે આપણે આપણી જાત વિશે સ્થિર થવું પડે, શાંત થવું પડે, જેને શાસ્ત્રોએ આત્મખોજ કહી છે, અંતરદ્રષ્ટિ કહી છે. વચનામૃત પ્રથમનું 20મું, જોનારો પોતે પોતાને જાણે ને જુએ, એ વાત મહારાજે કરી. કેવી દાદા નાની નાની વાતો છે પણ એની અસર કેટલી મોટી છે. જેટલા હરિભક્તો પિતા બન્યા છે, જેટલા બહેનો માતા બન્યા છે, એ બધા યાદ રાખવું, તમને માતૃપદ કે પિતૃપદ ભગવાને આપ્યું છે. જો ભગવાને આપ્યું છે તો તમને એની જવાબદારી શું છે એનું જ્ઞાન હોવું જોઈએ. નાના દીકરાઓ, એની સામે તમે ફોન જ્યારે વધારે પડતો વાપરો છો ત્યારે દીકરા ઉપર કેવી એની અસર થાય છે તમે ક્યારેય વિચાર્યું છે? માટે ચાતુર્માસ આવી રહ્યો છે, માતા પિતાઓને ખાસ વિનંતી કરું, તમે નિયમ રાખો કે દીકરાઓની હાજરીમાં અમે ફોનનો ઉપયોગ ઓછો કરીશું અથવા નહીં કરીએ. ઘરે સાંજે આવશું, ફોન એક બાજુ મૂકી દેશું, સત્સંગની વાતો, ભજન આરતી, ભોજન કે દીકરાઓ સાથે વાતો કરીશું. તમારી નાની એવી ક્રિયા એની દીકરા ઉપર બહુ ખરાબ અસર મોટી પડે છે પણ તમને અત્યારે દેખાતી નથી. માટે ચાતુર્માસ
એટલે સંયમનો સમય છે. ચાતુર્માસ એટલે આપણી ઇન્દ્રિયોને પ્રભુને પ્રાર્થના કરી મોટા સત્પુરુષની આજ્ઞા લઈ કંટ્રોલ કરવાનો સમય છે. મહારાજ એટલે કહે છે, ભજન જ્યારે કરે છે ત્યારે લખ 84ના બંધન તૂટી જાય છે. મનુષ્ય જ્યાં સુધી પરમેશ્વરનું આ શરણ રાખે છે ત્યાં સુધી તેને કોઈ પણ કર્મનું બંધન થતું નથી. જો તે પરમેશ્વરનું શરણ તજી દે છે તો તરત તેને કર્મબંધન થાય છે. પરમેશ્વરની રીતો અનેક પ્રકારની હોય છે, તેનો યથાર્થ નિર્ધાર કોણ કરી શકે? જે માણસ આકાશને બથમાં લઈ શકે તે જ યથાર્થ શ્રીહરિની રીતને જાણી શકે. કહેતા આકાશને કોઈ બથમાં લઈ શકે તેમ નથી, તેવી જ રીતે શ્રીહરિની યથાર્થ રીતને કોઈ જાણી શકે એમ નથી. ભગવાન સંતોને શાસ્ત્ર જે રીતે કહે તે પ્રમાણે રીતમાં પ્રેમથી રહેવું, ભગવાનના દાસ થઈને રહેવું. કેવી વાત આવે સાંભળો, ભગવાનના દાસ થઈને રહેવું તેનું નામ જ સર્વોપરી સમજણ છે. અમારા પરિમલ ભગત ઇન્ડિયાથી આવ્યા છે, તાળીઓથી વધાવીએ ભગતને. એમનું નામ છે પરિમલ, પણ ઉપનામ છે દાસ. શું નામ છે એનું ઉપનામ? એને પરિમલ તરીકે બહુ ઓછા ઓળખે, બધા જ કે દાસ ક્યાં છે દાસ, એટલે દાસ હાજર અખંડ સેવામાં. ભગવાનના દાસ થઈને રહેવું તેનું જ નામ સર્વોપરી સમજણ છે. કોઈ પણ ક્રિયામાં દાસ ભાવ આવે એટલે સમજવું કે આપણી આ ક્રિયા સારી થઈ રહી છે, સાચી થઈ રહી છે. કોઈ પણ ક્રિયામાં અહંકાર આવે તો સમજવું શું, આપણી ક્રિયા ખોટી થઈ રહી છે. ભગવાનમાં દાસભાવ સિવાયની જે સમજણ છે તે તો ભાવબંધન કરાવનારું કર્મ છે. દાસભાવ ગયો એટલે અહંકાર આવ્યો, અહંકાર આવ્યો એટલે ગમે તે ભક્તિ હશે, ધર્મ હશે, જ્ઞાન હશે, વૈરાગ, પણ અહંકારવાળા હશે તો બંધન વધારનારા છે. આ બધા સાધન અહંકાર વિનાના હશે તો બંધન તોડનારા છે. કેવળ આત્મ સ્વરૂપે થઈને વર્તે છે તે ભગવાનનો દાસ થઈને વર્તતો નથી, જે કેવળ આત્મ સ્વરૂપે વર્તે છે તેને પણ કર્મનું બંધન થાય. અને જે આત્મ સ્વરૂપે થઈને ભગવાનનો દાસ થઈને વર્તે છે તો તેને અહોનિશ આનંદ જ રહે છે, અને તે જ ભગવાનનો સુદૃઢ ભક્ત કહેવાય છે. તેવો ભક્ત ક્યારેય ભગવાનના આજ્ઞા વચનને ઘસારો લાગવા ન દે, પરંતુ ભગવાનના આજ્ઞા વચનનું જે દિન પ્રતિદિન અધિક પ્રતિપાદન કરતો રહે, જેને વચન પ્રમાણે રહેવાનું જેટલું તાન હોય છે તેને ભગવાન તેવો મહાન સમર્થ કરે છે. એક એક વાતો જુઓ દાદા, જેને વચન પ્રમાણે રહેવાનું જેટલું તાન હોય તેને ભગવાન તેટલો સમર્થ બનાવે છે. 10% આજ્ઞા પાળે તો 10% મોટાઈ, 70% પાળે તો 70% મોટાઈ, અને આજ્ઞામાં પોલમ પોલ હોય તો ભગવાન કે એક દિવસ ઢોલની જેમ વગાડીશ તને, પછી રામ રહીમ હોય કે વગાડે છે ને ઢોલની જેમ. અત્યારે ખુદા કે યહાં દેર હે લેકિન અંધેર નહીં. અત્યારે જે સંતો હરિભક્તો છે તેમને શ્રીહરિના આજ્ઞા વચનમાં રહેવાનું પૂરતાન છે. તે તાનને લીધે બધા સંતો ભક્તો પણ સર્વોપરી છે અને સર્વોપરી મોક્ષને પામે છે. માટે જેઓ શ્રીહરિના વચનોને સર્વોપરી માને છે તેઓને સંસારના ફેરા ફરવાના રહેતા નથી. આવા હરિભક્તોને માટે શ્રીહરિ જુદા જુદા પ્રદેશોમાં ગામોમાં ફરતા રહે છે, વિચરણ કરીને જેવા હરિભક્તોના મનોરથ હોય તે રીતે તેને પૂરા કરે છે. હરિભક્તોની પાછળ અનેક જીવોનો ઉદ્ધાર થાય છે. આવી બાબતને કુબુદ્ધિ લોકો સમજી શકતા નથી, તેઓ તો પાખંડની ભાવનાથી જુએ છે. ભગવાનમાં જેવી કલ્પના કરે તેવો જીવને ફળ મળે છે. ભગવાન અને તેમના ભક્તો તો સદા નિર્દોષ છે, તેઓ કોઈનું અનિષ્ટ ચાહતા જ નથી. દીવોને મણી જેમ અંજવાળું કરે છે તેમ ભગવાનનો ભક્ત ભગવાનના ગુણોને પ્રકાશે છે, કહેતા ભગવાનના ગુણોનું ગાન કરે છે. તેમાં જે કુબુદ્ધિ જીવ છે તે જેમ દીવામાં પડીને પતંગિયા પોતાનો નાશ કરે તેમ પોતાનો વિનાશ નોતરે છે, પતંગિયા બળી મરે છે તેમાં દીવાનો શું વાક. તેમજ આ સત્સંગમાં તો બધા ભક્તો નિર્દોષ છે, કુબુદ્ધિ લોકો તેના ઉપર રોષ રાખે છે, પણ તેઓનો તો તેમના પાપો જ અંતે નાશ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગર, નવમપુરમાં શ્રીહરિ ઝિંઝર ગામમાં પધાર્યા અને ભક્ત દરબારોને 10 લોકપાલ કહ્યા, એ નામે 22મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.